ચલો બાળકો જય સ્વામિનારાયણ. ગઈકાલે આપણે 65 પેજ ઉપર બરાબર 64-65 જોયા હતા. હવે આજે જુઓ કે પાર્ટ 4 નું કાવ્ય મહાસાગર કાલે આપણે ભણ્યા હતા ને, તો એના જ આજે પ્રશ્નના જવાબ પેજ નંબર 66 પરના કરવાના છે. બરાબર છે? એનો પહેલો પ્રશ્ન છે, કવિતાની કઈ પંક્તિ ગાવાની મજા પડી, તમને કઈ પંક્તિ આમાંથી ગમે છે એ પ્રશ્નનો જવાબ આપણે લખવાનો છે. મને ગમશે એ પંક્તિ હું લખીશ, બરાબર. તમારે કાવ્યમાં જોઈ તમને જે પંક્તિ વધારે મજા પડે એવી હોય એ તમારે લખવાની. ખ્યાલ આવી ગયો તમને? તો હવે ચલો આપણે પ્રશ્નના જવાબ જોઈએ અને સમજીએ. ચલો બાળકો, પહેલો પ્રશ્ન આપણે બોર્ડ ઉપર જોયો, બરાબર ને? તો કવિતાની કઈ પંક્તિ ગાવાની મજા પડી, તમને કાવ્યની જે પંક્તિ ગમે તે લખવી, જાતે જવાબ લખવાનો છે, બરાબર. તેમ છતાંય તમે કહો તો હું ખાલી તમને મારી પંક્તિ સંભળાવું, બરાબર છે? તો તમારે એ લખવી હોય તો એ લખવાની, નહીતર પછી તમને જે ગમે એ તમારે લખવાની રહેશે, બરાબર ને? તો જુઓ, મને તો કઈ ગમી તો હું કહું તમને. તો ચોપડીને તમે જોજો, એવો મોટો ગંજાવર એના જેવું કોઈએ ન મળે, મહાસાગર તો મહાસાગર. આ પંક્તિ મને વધારે ગમી છે. હવે તમને જે ગમે એ તમે લખજો. પ્રશ્ન 2, જ્યાં ઘણું બધું પાણી હોય એવી કઈ જગ્યા તમે જોઈ છે? તો જવાબ, કબીરવડ પાસે નર્મદા નદી, સરદાર ડેમ, સોમનાથનો દરિયો, ભાવનગરનો દરિયો વગેરે, બરાબર ને? તમે દરિયા જોયા હશે, સોમનાથનો જોયો હશે અને દ્વારકાનો જોયો હશે, બરાબર. તો આ બધી જગ્યા પર આપણને વધુ પાણી જોવા મળે છે. 3, દરિયો કોણે જોયો છે, ક્યાં, તે દ્રશ્યનું વર્ણન કરો. તો જુઓ, તમે જે દરિયો જોયો હોય એનું વર્ણન કરજો, અને ના આવડે તો પછી આ હું લખું છું એનું તમે કરજો. અમે થંભેશ્વરનો દરિયો જોયો છે, બહુ વિશાળ હતો, તેનો સામેનો કિનારો તો દેખાય જ નહીં, દરિયાના મોજા પણ ઉછળતા હતા, તેમાં દિવસમાં 2 વખત શિવલિંગ પર દરિયાના પાણીથી અભિષેક થાય છે, આથમતા સૂરજના તેજમાં તેને જોવાની બહુ મજા આવે છે. આવી જ રીતે સોમનાથનો દરિયો, બરાબર, દ્વારકાનો દરિયો, ભાવનગરનો દરિયો, તમને જે દરિયો અનુકૂળ લાગે એ લખવાનો, અને ના આવડે તો આમાંથી જોઈને જવાબ લખવાનો. પ્રશ્ન 4, દરિયા સાથે યાદ આવે તેવો શબ્દ બોલો, દરિયાને જોતા ઘણા શબ્દ બોલો અને લખો, હોડી, હલેસા, ભરતી ઓટ, સ્ટીમર, બંદર, સંખલા, છીપલા, પરવાળા, માછલા, સડ, સુકાન, લંગર, ખલાસી, માછીમાર વગેરે. હવે દરિયો જોઈએ એટલે દરિયામાં આટલું તો હોય જ, હોડી હોય, એના હલેસા હોય, બરાબર, હોડીને હલેસા મારતા હોય. હવે દરિયાનાય હલેસા હોય, મોજા આવે એટલે ભરતી ઓટ હોય, સ્ટીમર હોય, પછી દરિયો હોય ત્યાં બંદર હોય, બંદર એટલે ખબર છે વહાણો તૂટે ને વહાણો બધા આવે ને જાય ને, સંખલા હોય, છીપલા હોય, પરવાળા, નાની નાની માછલીઓ જેવા હોય, મોટા માછલા હોય, સઢ હોય હોળીનું, સુકાન, લંગર, ખલાસી, માછીમાર વગેરે ત્યાં આપણને જોવા મળે. પ્રશ્ન 5, ઊંચા ઊંચા ઝાડના નામ લખો. તો ઊંચા જે ઝાડ હોય એના નામ, તો તાડ, પાઇન, આસોપાલો, નાળિયેરી, દેવદાર, વાંસ વગેરે ઊંચા ઝાડ છે. પ્રશ્ન 6, પાણીમાં શું શું તરે, શું શું ડૂબે. હવે જુઓ, આમ જોવા જાઉં ને તો આ વર્ગીકરણ કહેવાય, પર્યાવરણમાં આપણને અવગણવાનું આવે છે, ડૂબતું અને તરતું ડૂબતું, બરાબર. તો આ રીતે અહીંયા ઘડી આપણે ગુજરાતીમાં પ્રશ્ન છે કે પાણીમાં તરતી કઈ વસ્તુ છે અને ડૂબે છે કઈ વસ્તુ. તો પાણીમાં તરતી વસ્તુ લાકડું, પ્લાસ્ટિક, પાંદડા, હલકો, કચરો, બૂચ, પ્લાસ્ટિકના સાધનો જેવા કે પેન, ડબ્બી, ઢાંકણા વગેરે, બરાબર. તો આ બધું તરે પાણીની અંદર. તમે ક્યારેક ટ્રાય કરજો ઘરે નાની
નાની ડોલમાં લઈને આવું કંઈક નાખજો એટલે ખ્યાલ આવી જશે. ત્યાર પછી જુઓ ડૂબતી વસ્તુ, પથ્થરો, રેતી, કાચ, લોખંડની ચીજો, ધાતુના વાસણો વગેરે ડૂબે, બરાબર છે. તમે શાકભાજી નાખશો ને તો પણ અમુક શાકભાજી ડૂબશે ને અમુક તરશે, બરાબર. એટલે આ તમે ઘરે ટ્રાય કરજો એટલે તમને પ્રેક્ટિકલ જોવા મળે, બરાબર છે. ત્યાર પછી જુઓ સાબુના ફીણમાંથી પરપોટા કેવી રીતે બનાવાય. હવે તમે જોયું હશે કે મેળામાં જાઓ ત્યારે પેલા ભય વેચનારા હોય છે ને, એ ભૂંગળીવાળું રમકડા જેવું લઈ લે છે અને એમાંથી એ સાબુના પરપોટા ફીણથી ઉપર ઉડાડે છે. તો આ તમે પણ જોયું જ હશે અને કેવી રીતના બનાવાય હવે તમે જોઈ લો. એટલે તમારે ઘરે બનાવાય, એક વાડકામાં થોડું પાણી ભરો. આમ તો આ પ્રયોગ કહેવાય હો, પણ આપણે પ્રયોગ તરીકે નથી, પણ પાંચ છઠ્ઠામાં જાઓ એટલે આ પ્રયોગમાં વપરાય વસ્તુ, બરાબર છે. તો અહીંયા જુઓ, એક વાડકામાં થોડું પાણી ભરો, તેમાં સાબુની ભૂકી કે કટકા નાખી હલાવો એટલે ફીણ થશે. આમ સાબુનું દ્રાવણ તૈયાર થઈ જશે. એક તોરણ બનાવવા વપરાતી પોલી ભૂંગળી લો. પોલી એટલે આરપાર દેખાય એવી, તેનો એક છેડો સાબુના દ્રાવણમાં રાખો, બીજો છેડો મોંમાં રાખી ધીરે ધીરે હવા ફૂંકો. વાડકાની પાણીની સપાટી પર પરપોટા થયેલા જોવા મળશે. ભૂંગળીમાં થોડું પાણી લઈ ઊંચે ફૂંક મારવાથી પણ પરપોટો હવામાં તરતા જોવા મળે છે. ખબર પડી ગઈ, વાડકામાં પાણી લેવાનું, એમાં સાબુની ભૂકી નાખવાની, હલાવવાનું, પરપોટા કરવાના, બરાબર. પછી એક આરપાર દેખાય એવી ભૂંગળી લેવાની અને એ ભૂંગળીથી તમારે પરપોટા ઊંચે જવા દેવાના. હવે જુઓ પ્રશ્ન 8, તમને કાગળની હોળી બનાવતા આવડે, પ્રશ્ન પૂછ્યો છે, આવડે તેની રીત કહો, જેને નથી આવડતી તેને શીખવો. હવે કાગળની હોળી બનાવો છો ને તમે લોકો, હે ના બનાવતા હતા, આજે ઘરે કાગળ લઈને મમ્મી પાસે બેસીને બનાવજો, બરાબર. જો અહીંયા હું બતાવું છું તમને કે કઈ રીતે બનાવવાની. એક ચોરસ માપનો કાગળ લો, તેને બે વાર ગળી વાળીને ચાર ભાગમાં વાળો. એક પાંખિયાને વચ્ચેથી વાળો, બાકીના ત્રણ પાંખિયાને બીજી તરફ વાળો. વચ્ચેનો ભાગ ખેંચી પહોળો કરો. ત્રિકોણકાર ભાગ જે દેખાય તેને સરખો કરો. નીચેથી દબાણ આપી હોળી જેવો આકાર બનાવો. સમજાઈ ગયું? આ તો આમ તો તમને આવડતું જ હશે, પણ ના આવડે તો મમ્મી પાસે, ભાઈ પાસે, બહેન પાસે બેસજો અને શીખજો. પ્રશ્ન 9, વાવાઝોડું આવે ત્યારે દરિયો કેવો લાગતો હશે. વાવાઝોડું આવે ત્યારે દરિયા પરથી ખૂબ જ ઝડપથી પવન ફૂંકાય છે, તેના લીધે દરિયાના મોજા ખૂબ જ ઊંચા ઉછળે છે, તે કિનારે અથડાય છે, પાણી છેક દૂર સુધી ઘૂસી જાય છે, કિનારા પરના ઝાડ પાડી દે છે, છાપરા પણ ઉડાડે છે. આમ આ સમયે દરિયો ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. સમજાયું તમને કે એ વખતે શું કરે છે? તો કે એ ખૂબ જ સ્વરૂપ ભયંકર બનાવી દે છે. હવે જુઓ પ્રશ્નના જવાબ પછી આપણને આપ્યું છે, ઉદાહરણ મુજબ કવિતામાંથી પ્રાસવાળા શબ્દ શોધો. ઉદાહરણ અહીં આપ્યું છે આપણને, આરો તો ઓવારો, બરાબર છે. પેજ નંબર કયું છે? તો કે 67 પેજ નંબર પર છે. હં, ધ્યાન આપજો, એ પહેલા પ્રશ્ન 66 ઉપર અડધા અને અડધા 67 ઉપર હતા, બરાબર. તો એની નીચે જ છે. તો આરો તો ઓવારો. ત્યાર પછી શું આપ્યું છે? તો કે અથડાતા, તો શું આવશે? પછડાતા, પછડાતા, બરાબર. ત્યાર પછી જુઓ તૂત આપ્યું છે, તો એની સામે શું આવશે? ઊંટ. પછી તાળ આપ્યું છે, તો તાળનું શું હોય? વૃક્ષ, ઝાડ, બરાબર ને. ત્યાર પછી ધાડ, તો પહાડ, પહાડ, બરાબર. ત્યાર પછી જુઓ કશું નહીં આપ્યું, તો આપણે લખવાનું છે. તો અહીં શું લખશું?
તેલ અને સામે રેલમ છેલ, રેલમ છેલ. પડી ગઈ સમજણ તમને? આ તમારી નોટમાં લખી દેવાનું, બરાબર. હવે જુઓ બાળકો, આગળ તમને સંવાદ આપ્યો હતો બરાબર, એની પાછળના પેજ ઉપર એટલે 68 પેજ ઉપર લખ્યું છે કે ઉપરના સંવાદમાં આપેલા ગુલાબી રંગવાળા, આ દેખાય છે, તો એ ગુલાબી રંગવાળા શબ્દને કવિતામાંથી શોધી અને તેની નીચે શું કરવાનું છે તમારે? તો કે લીટી દોરવાની છે, બરાબર છે. એટલે એ તમે જાતે કરજો બરાબર. આવા ગુલાબી રંગવાળા જે શબ્દ છે એ તમારે કવિતામાંથી શોધીને કવિતામાં લીટી દોરવાની. ત્યાર પછી નીચે જુઓ, સાચા અર્થવાળું વાક્ય શોધો, તેની સામે ખરું કરો, બરાબર છે. હવે તમને અહીં આપ્યું છે પોણું, તો આખામાં પા ઓછું, પા ભાગ ઓછો, બરાબર છે. હવે એમાં તમને 3 આપ્યા છે બરાબર ને, તો હવે જુઓ, પોણી રોટલી ખાધી અને પા રોટલી બાકી રહેવા દીધી. પોણી લોટો છે, ભાવિન પોણીમાં છે, તો કયું આવશે? તો કે પહેલું. પોણી એટલે અહીંયા તમને બતાવ્યું છે કે આખામાં પા, તો અહીંયા આગળ એને પોણી રોટલી ખાઈ ગયો, આ પોણું આપીશ, પોણી રોટલી ખાઈ ગયો અને પા ભાગની બાકી રહી છે, બરાબર. હવે જુઓ બીજું, સીમાડો, તો સીમાડો એટલે ગામની હદ, બરાબર ને. તો અહીંયા તમને આપ્યું છે આંબા પર કાગડાએ સીમાડો બાંધ્યો છે. હવે ગામની હદ, અહીં કાગડાએ સીમાડો બાંધ્યો, સાચું આવે ના આવે? મારું ઘર સીમાડે આવેલું છે, તો એ શું આવશે? સાચું આવશે, કારણ કે ગામની હદ છે ત્યાં આગળ મારું ઘર છે. ખેતરમાં સીમાડોનું ઝાડ છે, તો આ વાક્ય રચના કેવી છે? ખોટી છે, એટલે એ ખોટું, બરાબર. ત્યાર પછી ત્રીજું જુઓ, વાયુ વેગે પવનની ઝડપે, બરાબર. બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે, સિમરન વાયુ વેગે ઊંઘે છે, બરાબર. પવનની ઝડપ એવી ઊંઘમાં આવે ના આવે. દરિયો વાયુ વેગે ઊંડો છે, એ પણ ખોટું છે, બરાબર. તો કયું આવશે? બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે, બરાબર. હવે ચોથું જુઓ, ગરજવું, ગર્જના કરવી, ગાજવું, મોટેથી બરાડવું એટલે બૂમા બૂમ કરવું તે, બરાબર. સિંહ ગરજે ત્યારે બધા પ્રાણીઓ ડરી જાય છે, બરાબર. ધીરજ ધીમે ધીમે ગરજે છે, ચિંટુના જોક્સ પર ચિમનલાલ પેટ પકડીને ગરજવા લાગ્યા. આ બે વાક્ય સાચા લાગે છે તમને? ના, તો પહેલું સાચું, બરાબર. હવે જુઓ પાંચમું, ફૂંફાડો ફૂંકવાટો, બરાબર. હવે એમાં આપ્યું છે બિલાડી દૂધમાં ફૂંફાડો કરે છે, બરાબર. વાદળ ગરજતા મોર ફૂંફાડો કરીને કળા કરવા લાગ્યો, નોળિયાને જોઈ નાક ફૂંફાડો મારવા લાગ્યો. હવે અ સાચું છે, બ સાચું છે કે ક? તો શું આવશે? ક સાચું છે, બરાબર ને. વાદળ કે ફૂંફાડા મારી, અને એમાંય પાછું વાદળ ગરજતા મોર ફૂંફાડા મારી કળા કરે, કોઈદાર ફૂંફાડા મારે ખરો મોર, બરાબર છે. ત્યાર પછી જુઓ, ભરતી સમુદ્રના પાણીનું ઊંચે ચડવું તે, એનો અર્થ શું થયો? કે સમુદ્રના પાણીનું ઊંચે ચડવું તે, ભરતી એટલે, બરાબર. હવે જુઓ, ભરતી આજે શાળાએ આવી નથી એ નામ થયું, કોઠીમાં અનાજની ભરતી આવી તેથી તે ખાલી થઈ ગઈ, બરાબર. એ પણ ખોટું. દરિયામાં ભરતી આવે ત્યારે મોજા ઊંચે સુધી ઉછળે છે, આ છે ને અહીંયા ઘડી આપ્યું જ છે વાક્ય, બરાબર. તો દરિયામાં ભરતી આવે ત્યારે મોજા ઊંચે ઉછળે છે, એ વાક્ય ખરું, બરાબર. બાકીના બે વાક્ય ખોટા. ત્યાર પછી જુઓ, ઓટ ભરતીનું અસરી જવું તે, ઓટ એટલે ભરતીનું અસરી જવું, અને ભરતી એટલે કે સમુદ્રના પાણી ઊંચે ઉતરે અને કિનારાની બહાર પણ નીકળે, અને ઓટ આવે ત્યારે એ અંદર પાછા સમાય. ભરતી પછી ઓટ આવે જ, બરાબર. ઓટમાંથી રોટલો બને,
ચૂંટણીના દિવસે પપ્પા વોટ આપવા જાય છે. વોટ કે વોટ તો વોટ, અને ઓટલામાંથી રોટલા બને કે લોટમાંથી, તો કે લોટમાંથી. તો કયું વાક્ય આવશે? ભરતી પછી વોટ આવે જ, એ વાક્ય ખરું. બરાબર સમજાઈ ગયું? હવે જુઓ, દરિયાને બીજું શું શું કહેવાય છે તે જાણો. તમને ચોપડીમાં આપ્યું છે, તમે વાંચી લેજો. બરાબર ને? ખબર પડે તમને કે ઉદરથી પાણીનો જથ્થો, જલથી જળનો જથ્થો, અંબુથી પાણીનો ભંડાર, વારીથી પાણીનો ભંડાર, જળનિધિ જળનો ભંડાર, પયોનિધિ પાણીનો ભંડાર, મહેરામણ મહાસાગર, મોટો દરિયો, રત્નાકર રત્નોની ખાણ, અર્ણવ જડાબિંદ સમુદ્ર, સિંધુ સાગર, અબધિ વગેરે કહેવાય. બરાબર? હવે જુઓ નીચે કોષ્ટકમાં. તો હવે જુઓ કોષ્ટકમાં આપેલા શબ્દ સાથે સંબંધ ધરાવતા શબ્દ કવિતામાંથી શોધીને લખવાના છે. આ તમારે કરવાનું છે, પણ હું તમને લખાવું છું. બરાબર છે? તો હવે જો ઉદાહરણ આપ્યું છે ખારા ખારા, પછી બીજો શબ્દ કેવો આવે? તો કે આછા આછા. બરાબર? ત્યાર પછી રેલમ છેલ, રેલમ છેલ. ત્યાર પછી જળ ભંડાર. બરાબર? હવે એની વિશાળતા કેવી છે? તો આરો કે આવારો નહીં, આરો કે ઓવારો નહીં. બરાબર? સામે તો કિનારો નહીં. સામે કિનારો દેખાય છે આપણને? કંઈ સામે તો કિનારો નહીં. વિશાળ લાંબો. પહોળો ઊંડો. જેટલો પહોળો એટલો જ ઊંડો. હવે જુઓ એના મોજા, તો કેવો? ઓરો આવે આગો જાય. ભરતી ઓટ આવે છે ને, ઓરો આવે આગો જાય. ફેણથી ફૂંફાડા મારતો. ગોર કરીને ઘૂગવે. ગરજે સાગર ઘેરે રવે. આશ્ચર્ય ચિહ્ન છે પાછળ. અથડાતા પછડાતા જાય એમાં પણ આશ્ચર્ય ચિહ્ન. બરાબર? ત્યાર પછી જુઓ ભરતી ઓટ કરતો જાય એમાં પણ આશ્ચર્ય. બરાબર? ત્રણે ત્રણ વાક્યમાં આશ્ચર્ય ચિહ્ન. હવે જુઓ ઊંડાણ. તો ઊંડો ગજબ ઊંડો. માણસ ડૂબે ઘોડા ડૂબે. બરાબર? અને શું ડૂબે? તો કે ઘોડા પણ ડૂબે. ઊંચા
ઊંટ ડૂબે. હાથી જેવા તંતુ ડૂબે. તૂત ડૂબે. કિલ્લાની કિનાર ડૂબે. તાર જેવા ઝાડ ડૂબે. અને મોટા મોટા પહાડ ડૂબે. પડી ગઈ સમજણ? આમાં તમને તો એની પાણી આપણે બતાવ્યું, વિશાળતા બતાવી, મોજા બતાવી અને એનું ઉડાણ બતાવ્યું, બરાબર? કે ઊંડાણ હોય એટલે બધા જ ડૂબે અંદર, બરાબર? કોઈ બાકાત રહે નહીં. પછી માણસ હોય, પક્ષી હોય, જાનવર હોય, ઝાડ હોય, કિલ્લો હોય, ગમે તે હોય, બરાબર? ને મોટો પાડ હોય, બધું ડૂબે. સમજ પડી ગઈ? તો આ સારા અક્ષરે તમે નોટમાં લખજો એટલે તમને ખ્યાલ આવે, બરાબર છે? આ નોટમાં લખજો, પ્રશ્નના જવાબ આગળ આપે એ નોટમાં લખજો. અને આ ખરા ખોટાની નિશાની છે એમાંય તે જો તમને સારું પડે તો હું એવું કહું કે સિંહ અહીંયા તમને આપ્યું છે કે ભાઈ ઓટ ભરતી ઓસરી જવું, તો એમાંથી એક વાક્ય સાચું લઈને લખો અને સાચું પાડો તો સાચા ખોટા જેવું થાય. પણ એવું આપણે ના કરશો, ચોપડીમાં જ કરજો, વાંધો નહીં તમતા, બરાબર છે? એટલે પ્રશ્નના જવાબ લખજો